हेलो विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित स्वाध्याय 2.2 आपणे स्वाध्याय 2.1 अगाउना पीरियड में चलावी चुक्या हता। हवे स्वाध्याय 2.2 नी अंदर फूट प्रश्नो छे जेने आपणे कोयडा तरीके ओळखीए छीए। हवे आमा स्वाध्याय 2.2 नो दाखला नंबर 1 छे। एक संख्यामांथी 1/2 बाद करीने मरता परिणाम ने 1/2 वडे गुणता जो 1/8 मळे तो ते संख्या शोधो। हवे आनी अंदर आवा ज्यारे फूट प्रश्न आवे त्यारे आपणे कोई एक संख्या ने धारवी पड़े छे अने हवे आपणे सॉल्यूशन नी अंदर लखीए छे। धारो के कोई एक संख्या આપણે એક્સ ધારીએ છે, શું ધારી? કોઈ એક સંખ્યા આપણે એક્સ ધારી। હવે એને એવું કીધું છે કોઈ એક સંખ્યામાંથી આપણે એક સંખ્યા એક્સ ધારી, એક તૃતીયાંશ બાદ કરતા। હવે ધારેલ સંખ્યામાંથી એક તૃતીયાંશ બાદ કરો, ધારેલ એક સંખ્યામાંથી એક તૃતીયાંશને બાદ કરતા, એક તૃતીયાંશ બાદ કરતા मरती नवी संख्या तो आपने कई संख्या मरसे? धारेल संख्या मांथी एक द्वितीयांश बाद करवाना छे तो एक्स माइनस एक द्वितीयांश। हवे एने आगळनो स्टेप जुओ, एक द्वितीयांश बाद करीने मरता परिणाम ने एक द्वितीयांश वडे गुणता 1/8 मळे तो आ जे संख्या मळी એને એક દ્વિતીયાંશ વડે ગુણવાના છે અને ગુણતા જવાબમાં શું મળે છે? 1/8। નવી સંખ્યા અથવા તો આમ લખો, મળતી નવી સંખ્યાને એક દ્વિતીયાંશ વડે ગુણતા 1/8 મળે તો હવે સમીકરણ કયું બને? તો આ સંખ્યા જે છે નવી સંખ્યા એક્સ માઇનસ 1/2 કેટલા વડે ગુણવાના છે? 1/2 વડે ગુણ્યા તો આપણને જવાબ શું મળે છે? 1/8 મળે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણું આ સમીકરણ અહીંયા તૈયાર થયું। હવે આપણે આ સમીકરણનું સાદું રૂપ આપવાનું થશે તો હવે આપણે આનું સાદું રૂપ આપીએ છીએ તો 1/8 અહીંયા ગુણાકાર છે, આ પદ આખે આખું જમણી બાજુ જશે તો શું થશે? 1/1 બરાબર 1/8। આ 2/1 પેલી બાજુ જાય એટલે શું થઈ જશે? 2/1 થઈ ગયું। હવે 2 × 4 = 8 થયા, શું વધ્યું? આપણે એક્સ માઇનસ 1/2 બરાબર 1/4 વધે। હવે આ માઇનસ 1/2 છે, માઇનસ 1/2 છે એટલે એ પહેલી બાજુ જશે તો શું થઈ જશે? પ્લસ, જમણી બાજુ જાય એટલે પ્લસ થશે તો એક્સ બરાબર 1/4 પ્લસ 1/2 થાય। હવે આપણે 4 અને 2 શું લેવો પડશે? લસા, તો 4 અને 2 લસા રફ કામની અંદર લેવાનો છે, 2 વડે ભાગતા 1, 4 ને 2 વડે ભાગતા 2, 2 વડે ભાગવા 1 અને 1 તો અહીં લસા કેટલો થયો? 2 × 2 એટલે કેટલો થયો? 4। તો હવે આપણે અહીં શું કરશું? હવે બાજુમાં લખું છું, એક્સ બરાબર માટે એક્સ બરાબર લસા કેટલો આવ્યો? 4। હવે આપણે શું કરીએ છીએ? 1/4 × 4, 1/4 × 4, 4 ઉડી ગયા, કેટલા વધ્યા? 1, તો અહીં કેટલા લખ્યા? 1। વચ્ચે નિશાની શની છે? પ્લસ, તો આ નિશાની પ્લસ કરી। હવે 1/2 × 4, 2 × 2 = 4, કેટલા આવ્યા? 2 × 1 = 2, તો અહીંયા આપણે કેટલા લખ્યા? 2। 1 અને 2 કેટલા થશે? 3, છેદમાં કેટલા છે? 4, તો આપણો આ જે છે એ શું મળ્યો આપણને જવાબ? તો અહીંયા ધારેલી સંખ્યા કઈ છે? બરાબર, ધારેલી કોઈ એક સંખ્યા કઈ છે? તો અહીંયા કોઈ એક સંખ્યા
एक्स बराबर 3/4 मळे। आ संख्या आपणे शोधवानी हती, बराबर कोई एक संख्या जे शोधवानी हती ए एक्स बराबर 3/4 मळे। हवे एवो ने एवो दाखलो बीजो छे, स्वाध्याय 2.2 दाखला नंबर 2। हवे एनी अंदर तमने कहेवामां आव्युं छे के एक लंबचोरस स्विमिंग पूलनी परिमिति 154 मीटर छे। लंबचोरस स्विमिंग पूलनी परिमिति 154 मीटर छे। जो तेनी लंबाई तेनी पहोळाईना बमणाथी बे वधारे होय तो स्विमिंग पूलनी लंबाई अने पहोळाई शोधो। એટલે આ દાખલાઓની અંદર કોઈ અજ્ઞાત સંખ્યા તમારે ધારવી પડે, એટલે કે આપણે અહીંયા આકૃતિ દોરીને સમજાવશું, તમારે પરીક્ષામાં આકૃતિ દોરવાની નથી, એ આ લંબચોરસ બગીચો છે। આ ક્ષણની આકૃતિ દોરી આપણે લંબચોરસ બગીચો દોર્યો। હવે આ લંબચોરસ બગીચો એની પરિમિતિ કેટલી આપેલી છે 154 મીટર। તો આપણે પરિમિતિની અંદર અહીંયા લખ્યું 154 મીટર। પરિમિતિ એટલે શું? તો એની ચારે બાજુઓનો સરવાળો, બરાબર છે, આ પહોળાઈ અને આ લંબાઈ છે, આનો સરવાળો એટલે શું થઈ જાય? પરિમિતિ થઈ જાય। હવે આપણે અહીંયા લંબાઈ કે પહોળાઈ આપણને કંઈ આપવામાં આવ્યું નથી રકમમાં, તો આપણે એને ધારવાની છે। તો આપણે શું ધારશું? ધારો કે લંબચોરસ બગીચાની પહોળાઈ, બરાબર છે, અને આ ભાગ જે છે એ શું છે? પહોળાઈ છે, અને આ ભાગ છે એ શું છે? લંબાઈ છે। તો આ ભાગ પણ શું થાય? લંબાઈ થાય, અને આ ભાગ એ શું થશે? એની પહોળાઈ થશે। હવે આપણે થોડા આગળ જઈએ, ધારો કે લંબચોરસ બગીચાની પહોળાઈ બરાબર એક્સ મીટર, કેટલી ધારી આપણે? એક્સ મીટર। તો હવે એને શું કીધું છે કે લંબચોરસ બગીચાની લંબાઈ તેની પહોળાઈના બમણાથી બે વધારે છે। તો હવે આપણે લખશું કે લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના બમણાથી બે વધારે છે, પહોળાઈના બમણાથી બે વધારે છે, માટે લંબચોરસની લંબાઈ માટે લંબચોરસની લંબાઈ હવે એને કીધો એ શબ્દને ધ્યાન રાખજો અહીંયા, લંબચોરસની લંબાઈ પહોળાઈના બમણા, એટલે પહોળાઈ કેટલી છે? એક્સ। તો પહોળાઈના બમણા એટલે કેટલા થાય? 2x, અને બમણાથી 2 વધારે એટલે શું થાય? 2+ થયા। તો આ તમારી લંબચોરસની લંબાઈ મળી ગઈ। આપણે લંબચોરસની પહોળાઈ બરાબર શું ધારીશું? એક્સ ધારતા તો આપણને લંબાઈ કેટલી મળી? પહોળાઈના બમણાથી 2 વધારે, એટલે પહોળાઈના બમણા એટલે 2x, કારણ પહોળાઈ એક્સ છે અને એના કરતો 2 વધારે છે, એટલે આ આપણને 2x+2 આપણને લંબાઈ મળી ગઈ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પરિમિતિ આપેલી હોય તો આપણે પરિમિતિનું સૂત્ર મૂકવું પડશે। તો અહીંયા આપણે પરિમિતિનું સૂત્ર મૂકશું, લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ। હવે પરિમિતિ રકમો કેટલી આપેલી છે? 154 આપણને પરિમિતિ આપેલી છે। હવે આપણે અહીંયા 2 લંબાઈ લંબાઈ કેટલી છે? 2x+2, અને પહોળાઈ કેટલી આપેલી છે આપણને? એક્સ આપણે ધારી છે। હવે આપણે આ 2 અહીંયા ગુણાકારમાં છે, કોઈ ચિહ્ન નથી, તો ગુણાકાર, તો 2 કયો આવશે? ભાગાકારમાં આવશે।
154 भाग्या 2 અને અહીંયા શું થશે 2x અને 1x એટલે કેટલા થઈ ગયા 3x વત્તા 2 થયા. હવે 154 ભાગ્યા 2 તો ભાગાકાર કર્યો તો કેટલા આવ્યા 77 તો 77 બરાબર 3x વત્તા 2 થયા. હવે આપણે બાજુમાં ગણતરી કરીએ છીએ તો આ 2 જે છે એ આ કયો આવશે 77 ની બાજુમાં એટલે કે ડાબી બાજુ તો 77 માઇનસ 2 બરાબર 3 એક્સ થયા. હવે 77માંથી 2 જાય તો કેટલા આવશે 75 આવ્યા બરાબર 3 એક્સ થયા. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 એક્સ બરાબર 75 લખી શકાય. હવે 3 એક્સના સાથે ગુણાકારમાં છે એટલે જમણી બાજુ જાય તો કયો જશે ભાગાકારમાં જશે માટે એક્સ બરાબર 75 ભાગ્યા 3 તો 3 × 25 = 75 માટે એક્સ બરાબર કેટલા આવ્યા 25 આવ્યા. હવે તો આપણે એક્સ બરાબર 25 આવ્યા તો એક્સ એ કોનું માપ હતું પહોળાઈ હતું તો પહોળાઈ લંબચોરસની પહોળાઈ એક્સ બરાબર 25 મીટર આવી ગઈ. હવે બીજું શું શોધવાનું કીધું છે લંબાઈ તો લંબચોરસની લંબાઈ બરાબર શું સૂત્ર શું છે 2x વત્તા 2 એક્સની જગ્યાએ કેટલા મૂકશું આપણે 25 વત્તા 2 25 × 50 = 52 52 મીટર. તો આ તમને શું મળ્યું લંબાઈ અને આ શું મળી ગઈ તમને પહોળાઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવા કૂટ પ્રશ્નો વ્યવહારિક કોયડાઓ છે આ કૂટ પ્રશ્ન કહી શકાય વ્યવહારિક કોયડા કહી શકાય. તો આ પ્રશ્નોને આ રીતે જે એનું કોઈ પણ એક માપને ધારવામાં આવે છે અને એના પરથી બીજા માપની ગણતરી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 2 પ્રશ્નો શીખ્યા સ્વાધ્યાય 2.2ના દાખલા નંબર 1 અને 2 શીખી ગયા. હવે તમને લેસનની અંદર HW સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 1 અને 2 ગણવા ઉદાહરણ બરાબર 2 કૂટ પ્રશ્નના ઉદાહરણ એટલે કે ઉદાહરણ 6 અને 7 બરાબર જે આવા કૂટ પ્રશ્નના ઉદાહરણ છે એ તમારે ગણવાના છે. અથવા તો તમે એક કામ કરો દાખલા નંબર 1 અને 2 ગણવા ત્રીજો અને ચોથો સ્વપ્રયત્ને દાખલા નંબર 3 અને 4 સ્વપ્રયત્ને ગણવા બરાબર છે. તો આ તમારું હોમવર્ક થઈ ગયું આજનું. હવે નેક્સ્ટ પીરિયડની અંદર દાખલા નંબર 3 અને 4માં તમને ના ખ્યાલ આવે તો મને કહી શકો છો બરાબર છે. હવે નેક્સ્ટ પીરિયડમાં દાખલા નંબર 5 અને 6 ચલાવવામાં આવશે. અસ્તુ જય હિન્દ.